પંચમહાલ જિલ્લાના મોરવા હળફ તાલુકાના વંદેલી ગામે રહેતા પંકજભાઈ ભીમસિંહ બારિયાના મકાનમાં અગમ્ય કારણસર એકાએક આગ લાગતા ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત ઘરમાં રહેલ ઘરવખરી સહિત મુદ્દા માલ બળીને ખાખ થયો હતો. જોકે સમય સૂચકતા વાપરીને આસપાસના રહીશોએ મકાનમાં આગ લાગી હોવાની વાતની જાણ થતા રહીશોએ પાણીનો છંટકાવ કરીને આગને બુજાવી દીધી હતી. જોકે સમય સૂચકતા વાપરીને સ્થાનિક રહીશોએ પાણીનો છંટકાવ કરીને આગને બુજાવી ન હોત તો અંદાજે 25 જેટલા મકાનો આગની ઝપેટમાં આવી ગયા હોત. પરંતુ સ્થાનિકોએ આગને સળગતી જોઈને પાણીની મોટરો ચાલુ કરીને આગને કાબૂમાં લઈને બુજાવી દીધી હતી. ઘટનાની જાણ વંદેલી ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ જાલૈયાને ઘટના સ્થળે દોડી આવીને ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી રેખાબેનને જાણ કરતા તલાટી કમ મંત્રી રેખાબેન પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જવાબ પંચકયાસ કરીને મકાન માલિકને થયેલા નુકસાનનું વળતર ચૂકવાય તેવા કાગળો કરીને તાલુકા પંચાયત કચેરીએ મોકલી આપ્યા હતા. દરવાજા બંધ હતા, બધા ખેતરમાં જતા રહ્યા હતા અને અચાનક જ ધુવાડો નીકળ્યો એટલે આજુબાજુના એક બેન જોઈ ગયા. પછી એમને જાતે બે દેગડા પાણી લીધું પણ આગ કાબૂમાં આવી નહીં એટલે બૂમ મારી અને પછી આજુબાજુથી ફળિયાના બધા દોડી આવ્યા અને પાણીથી ઓલવી. પછી તમે પછી કોઈને જાણ કરી? હા, પછી અમે પહેલા સરપંચ સાહેબને જાણ કરી, પછી સરપંચ સાહેબે તલાટીબેનને જાણ કરી અને બધા અહીંયા હાજર થઈ ગયા. વંદેલી ગામના તલાવ ફળિયામાં આજે સવારના સુમારે 7 વાગ્યાની આસપાસ આગનો બનાવ બનેલો, મકાનને આગ લાગેલી. તેમજ ગામના ફળિયાના આગેવાનો મને ફોન કરેલો, ફોન કર્યો એટલે હું તાત્કાલિક અહીંયા આગળ આવી ગયેલો. ફળિયાના તમામ 100 થી 200 જણ આવીને આગને બુજાવવાનો પ્રયત્ન તાત્કાલિક કર્યો અને લગભગ તૈયારીમાં મશીન ચાલુ કરી, મોટરો ચાલુ કરીને આગ બુજવેલી અને પછી ત્યાર પછી મેં તરત જ ફળિયાના માણસ બે અહીંયા આગળ બધા હતા એમને કીધું મેં કહ્યું અને તૈયારીમાં મેં તલાટીબેનને ફોન કર્યો. બેન તૈયારીમાં 1/2 કલાકમાં અહીંયા આગળ આવી ગયા, પંચાયત કર્યો. પંચાયત કરીને ઉપર તાલુકા લેવલે જિલ્લા લેવલ સુધીની જાણ કરી અને સૌને ત્યાં સુધીને અમે સૌને જાણ કરીએ. ગામ લોકોએ સહયોગ પણ આપ્યો અને મકાનને અહીંયા આગળ ઓલવવાનો 100% પ્રયત્ન કર્યો અને મકાન પણ ઓલવ્યું. ઇકબાલ શેખનો રિપોર્ટ, શહેરા.